ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? જન્માષ્ટમીની રજાના મૂડમાં નથી આવી ગયા ને? આપણે હજી ભણવાનું જ છે હો. આગળ હવે હોમવર્ક રાત સુધીમાં કરી શકો એટલે આજે તમને વહેલો વિડીયો આપી દઉં છું, બરાબર? પછી તમને સાતમ ને આઠમ બે દિવસ વિડીયો નહીં મૂકું, પણ ગુરુવારે પાછો મૂકીશ. વચ્ચે જો થોડુંક પ્રેક્ટિસ માટે જરૂરી હશે તો એકાદ વિડીયો આપણે કરશું. ગયા વખતના વિડીયોમાં તમને મેં કક્ષકોનો આકાર વિશે સમજાવ્યું હતું. હવે એ કક્ષકોની ઉર્જા એટલે શક્તિ, એનર્જી આપણે ભણવાની છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ, જેનાથી જ બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. કક્ષકોની ઉર્જા, જેને એનર્જી ઓફ ઓર્બિટલ્સ કહેવાય, તો એ શું છે? હવે તમને ખબર છે કક્ષક એટલે શું? તો કક્ષક એટલે જેની અંદર ઇલેક્ટ્રોન ફરે છે અને જ્યાં ઇલેક્ટ્રોન હોવાની શક્યતા સૌથી વધુ છે તેને શક્તિ સ્તર પણ કહેવામાં આવે છે, બરાબર? તો આ એક જ શક્તિ સ્તરમાં આવેલી જુદા જુદા પ્રકારની કક્ષકો હોય તો એની સાપેક્ષ ઉર્જાનું એટલે કે શક્તિનો ક્રમ શું હશે? તો એસનો સૌથી ઓછો, પછી એનાથી વધુ પી, એનાથી વધુ ડી, અને સૌથી વધારે મેક્સિમમ મહત્તમ શેમાં હશે? એફમાં. તો આ પ્રમાણે ક્રમ છે, એસનો સૌથી ઓછો, પીનો વધુ, ડીનો એનાથી વધુ, એફનો સૌથી વધુ. ઉદાહરણ આપીએ આપણે, ધારો કે એન બરાબર 3 છે, તો તમે જુદી જુદી એલની કિંમત લ્યો કે એન બરાબર 3 હોય ને એલ બરાબર 0 હોય તો 3S થશે, એલ બરાબર 1 કરી નાખો તો 3P થશે, એલ બરાબર 2 કરી નાખો તો 3D થશે. તો શક્તિનો ક્રમ તમે મુખ્ય ક્વોન્ટમાં બદલતા જ નથી. જુઓ, એન બરાબર 3 જ છે, પણ શક્તિનો ક્રમ શું થયો? તો 3S સૌથી ઓછો, પછી 3P, પછી 3D, બરાબર? હવે આવું શું કામ થાય છે આપણે સમજવાનું છે. તો પહેલાં આપણે હાઇડ્રોજન પરમાણુની વાત કરી. હાઇડ્રોજન પરમાણુમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન હોય, તમને ખબર છે, કારણ કે એનો પરમાણુ નંબર, પરમાણુ ક્રમાંક શું છે? 1. તો એના ઇલેક્ટ્રોનની શક્તિનો ક્રમ અથવા તો તેની શક્તિ ફક્ત મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર જ આધારિત છે, તેના ઉપરથી નક્કી થાય છે. કારણ કે હાઇડ્રોજન પરમાણુમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન અને આ એક જ ઇલેક્ટ્રોન એક કક્ષકમાં હોય એટલે એક જ કક્ષક હોય છે. આથી કક્ષકોની ઉર્જા નીચે પ્રમાણે વધે, જેમ કે 1S પહેલી જ કક્ષામાં ઇલેક્ટ્રોન ગયો એટલે 1S, બાકીની બધી ઇલેક્ટ્રોન જો એ જાય 2S, તો 1S કરતાં 2S વધારે, 2S કરતાં 3S વધારે, 3S કરતાં 4S વધારે, પણ બાકી બધા 2P, 3D બધું વધારે, બધું સરખું જ, બરાબર? એને આપણે થોડુંક આકૃતિ પ્રમાણે આમ પણ સમજાવી શકીએ. જુઓ, આ ધારો કે મુખ્ય ક્વોન્ટમાંક છે એન બરાબર 1, 2, 3, 4. તો પહેલો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુનો અહીંયા 1S જશે, જ્યાં હું અહીંયા તમને એરો કરીને બતાવું છું, અહીંયા ઇલેક્ટ્રોન હશે, બરાબર? તો અહીંયા ઇલેક્ટ્રોન છે, તો તમે જુઓ 2S ને 2P ખાલી છે, પછી આ બધી જેટલી કક્ષકો છે એ ખાલી છે, ઇલેક્ટ્રોન ફક્ત એક અને માત્ર એક જ કક્ષકમાં છે, તો બાકી બધાની શક્તિ સમાન જ હોય. તો આપણે આ રીતના દોરી શકીએ કે હાઇડ્રોજન પરમાણુ માટે શક્તિનો ક્રમ. પણ જો આપણે ધારો કે પી લઈએ, તો તમને ખબર છે કે પીમાં કેટલી કક્ષકો હોય છે? 3, PX, PY અને PZ. તો આવી ઉર્જા જે સરખા પેટા કક્ષકો જે છે તેની ઉર્જા હંમેશા સમાન હોય, તો સરખી ઉર્જા ધરાવતી કક્ષકોને સમશક્તિ અથવા તો ડી જનરેટ કક્ષકો કહેવામાં આવે છે. એવી જ રીતના ડીની 5 કક્ષકો છે, તો પાંચેયની શક્તિ જો સમાન ઇલેક્ટ્રોન હોય તો સમાન જ હોય, એમાં DXY વધારે અને DZ2 ઓછી એવું હોતું નથી. ફરીથી પાછા હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ, તો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન 1X કક્ષકમાં રહેલો છે, જે તેની સ્થાયી અવસ્થા બતાવે છે. સ્થાયી અવસ્થાને ધરા અવસ્થા અથવા તો ભૂમિ અવસ્થા કહે છે. જો તમને એવું પૂછાય કે ભૂમિ અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં રહેલો છે, તો તમારે શું કહેવાનું? 1S કક્ષક, એક માર્કમાં પૂછાય. આ 1S કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની સૌથી વધુ નજીક હોય, કારણ કે જ્યારે તમે પરમાણુની કક્ષા દોરશો ત્યારે પહેલી કક્ષા છે એ કેન્દ્રથી સૌથી નજીક હશે, તો આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી પ્રબળતાથી આકર્ષાયેલો હોય છે. અને જો 2S અથવા 2P
अथवा तो एनाथी ऊंची कक्षकों में जो हाइड्रोजन परमाणु ने इलेक्ट्रॉन जाए, हवे जे आकृति मैं अहीं ऊपर बताई थी फरीथी जुओ, आ इलेक्ट्रॉन ऊपर जावू होय तो एने कूदको मारवो पड़े, जेने इलेक्ट्रॉन जम्प कहेवामां आवे छे। पण एमनेम तो कूदको मरतो नथी, एना माटे आपणे एने एक्स्ट्रा शक्ति आपवी पड़शे। तो बारथी आपेली शक्ति द्वारा ए उत्तेजित थशे अने अहींथी ऊपर जाशे, तो आना माटे एने उत्तेजित अवस्थामां छे तेवुं कहेवामां आवे छे। एक करता वधु इलेक्ट्रॉन धरावता, हवे हाइड्रोजन में एक इलेक्ट्रॉन है पण बधु तो एवं नहीं हो, तो वधारे इलेक्ट्रॉन जेमा होय तेने बहु इलेक्ट्रॉन परमाणु कहेवामां आवे छे। बहु इलेक्ट्रॉन परमाणु में इलेक्ट्रॉन की ऊर्जा हवे मात्र मुख्य क्वांटमक उपर आधारित रहेशे नहीं, कारण के हवे पी डी एफ बधी कक्षकों अंदर आवशे, तो ते कोने उपर आधारित छे, तो मुख्य क्वांटमक अने गौण क्वांटमक पेटाकोष तेना उपर आधारित रहे छे। तेथी आपेला क्वांटमक माटे एसपीडीएफ दरेकनी कक्षकनी ऊर्जा जुदी जुदी होय छे। हवे आनुं कारण शुं? तो बहु इलेक्ट्रॉन परमाणु रहेला इलेक्ट्रॉन छे ए, एटले हवे एक इलेक्ट्रॉन ऋण वीजभारित होय, बीजो पण ऋण वीजभारित होय, तो बन्नेनी वच्चे शुं थाय छे? अपाकर्षण। तो अपाकर्षण ने कारणे आपणे एने बन्ने क्वांटमक उपरथी तेनी शक्ति नक्की करी शकाय छे। हाइड्रोजन परमाणुमां एक इलेक्ट्रॉन छे ऋण वीजभारित, अने धन वीजभारित केन्द्र एटले के धन अने ऋण वच्चे मात्र जे आकर्षण छे तेने विद्युतीय आकर्षण कहेवामां आवे छे। જ્યારે જે વધારે ઇલેક્ટ્રોનવાળું એટલે કે બહુ ઇલેક્ટ્રોન યુક્ત પરમાણુ છે તેમાં ઇલેક્ટ્રોન અને કેન્દ્રની વચ્ચે આકર્ષણ હોય, તેમજ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ પણ હોય છે। આવા પરમાણુમાં કુલ આકર્ષણ બળો કુલ અપાકર્ષણ બળો કરતાં વધુ હોય છે, જેથી કરીને આપણને શક્તિ જુદી જુદી મળે છે। સામાન્ય રીતે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની पारस्परिक आकर्षणनी क्रिया अंदरना कोषमां रहेला इलेक्ट्रॉननी परस्परना अपाकर्षण करता वधु होय छे। जो तमे पहेली कक्षा दोरो अने बीजी दोरो तो अंदरनी कक्षा कई छे एन बराबर वन वाळी अने बाह्यतम कई छे तो एन बराबर टू वाळी। तो आ जे छे એમાં આપણને એન બરાબર ટુમાં વધુ પરસ્પર અપાકર્ષણ જોવા મળે છે। તો આનું કારણ શું છે? તો કેન્દ્રમાં રહેલો ધન વીજભાર જેને ઝેડ ઈ કહેવામાં આવે છે, એટલે કે ધન વીજભાર છે એ કોને કારણે હોય? પ્રોટોનને કારણે। કેન્દ્રમાં બે અવપરમાણીય કણો હોય છે, એક તો પ્રોટોન અને બીજા છે ન્યુટ્રોન। પ્રોટોનનો ધન વીજભાર હોય, જ્યારે ન્યુટ્રોન છે એ વીજભાર વગરનો એટલે કે વીજભાર રહિત છે। એટલે કેન્દ્રના ધન વીજભાર કોની ઉપર આધારિત છે? પ્રોટોનની સંખ્યા ઉપર। હવે આ જેમ જેમ વધશે ધન વીજભાર, તેમ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે, કારણ કે તમને ખબર છે કે પ્રોટોનનો કોઈપણ પરમાણુનો પરમાણુ ક્રમાંક વધે એટલે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન સંખ્યામાં વધે છે। જો હાઇડ્રોજન હિલિયમમાં ઇન્ટરનલ સ્ટોરેજ ફૂલ છે એમ કરી, તો આથી આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોનની અપાકર્ષણની ક્રિયા પણ વધે છે, કારણ કે વધારે ઇલેક્ટ્રોન થઈ ગયા। આથી અંદરના કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને કારણે બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રના સંપૂર્ણ ધન વીજભારની અસરનો અનુભવ કરશે નહીં, બરાબર, કારણ કે અપાકર્ષણથી તેણે બહારના ઇલેક્ટ્રોનને દૂર કરી દીધા। તો કેન્દ્રના ધન વીજભારને આંતરકોષના ઇલેક્ટ્રોનની કેન્દ્રના ધન વીજભાર એટલે પ્રોટોનને આંતરકોષ એટલે અંદરના કોષના ઇલેક્ટ્રોનની અંશતઃ સ્ક્રીનિંગને કારણે, સ્ક્રીનિંગ એટલે આવરણ, અસર ઓછી થાય છે, જ્યારે બાહ્યકોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે આ જે સ્ક્રીનિંગ થાય તેને શિલ્ડિંગ અથવા તો પરીક્ષણ। તો આમ કેન્દ્રના ધનભારને આંતરકોષના ઇલેક્ટ્રોનની અંશતઃ સ્ક્રીનિંગને કારણે જે ઓછી અસર થાય છે તેને તેનું શિલ્ડિંગ એટલે કે પરિરક્ષણ કહેવામાં આવે છે। બાહ્ય ઇલેક્ટ્રોન દ્વારા હજી જે ધન વીજભારની સાથે જે આકર્ષણ અનુભવાય છે તેને અસરકારક કેન્દ્રીય વીજભાર ઝેડ ઇફેક્ટિવ, કોના દ્વારા? ઇલેક્ટ્રોન દ્વારા, એટલે ઝેડ ઇફેક્ટિવ ઈ કહેવામાં આવે છે। બાહ્ય ઇલેક્ટ્રોનનું અંદરના ઇલેક્ટ્રોન દ્વારા
શિલ્ડિંગ હોવા છતાં પણ તેના દ્વારા અનુભવાતું કેન્દ્ર સાથેનું આકર્ષણ બળ એ કેન્દ્રીય ભારના પ્રોટોન તથા ન્યુટ્રોનની સંખ્યાના આધારે વધે છે। જો પ્રોટોન અને ન્યુટ્રોન વધે તો કેન્દ્રીય વીજભાર પણ વધે અને તો ઇલેક્ટ્રોન સાથેનું આકર્ષણ પણ વધે, એટલે કે કક્ષકની ઉર્જા। ઉર્જા એટલે શું? તો કેન્દ્ર તથા ઇલેક્ટ્રોનનું આકર્ષણ પરમાણુ ક્રમાંક એટલે ઝેડ ના વધારા સાથે ઘટે છે। હવે અહીંયા જુઓ, આકર્ષણ ઇલેક્ટ્રોન વધે છે, પણ આકર્ષણ શું કામ ઘટે છે? કારણ કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રથી થોડાક દૂર જાય છે, એટલે કે દૂર જવાને કારણે એ વધુ ઋણ બને છે। કેન્દ્રનો વીજભાર એની ઉપર બહુ આકર્ષણ અનુભવી શકતું નથી। શું કામ? કારણ કે શું આવી ગયું અહીંયા? શિલ્ડિંગ અસર। ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે શક્તિના સ્તર ગણવા માટે એક નિયમ યાદ રાખવાનો છે, જેને N+L નો નિયમ કહેવામાં આવે છે। આ શું છે? તો હવે N એટલે તમને ખબર છે મુખ્ય ક્વોન્ટમાંક, અને L એટલે છે ગૌણ ક્વોન્ટમાંક। તો જુદા જુદા શક્તિ સ્તરમાં આવેલી શક્તિના ક્રમને જાણવા માટે આપણે N અને L નો સરવાળો કરવાનો છે, એટલે કે એના ઉપર એ આધારિત છે। જે કક્ષક માટે N+L નું મૂલ્ય વધુ, તે કક્ષકની શક્તિ વધુ હોય છે। દાખલા તરીકે મેં બે લીધા છે ઉદાહરણ, જુઓ 4S અને 3D। તો એની આપણે ગણતરી કરીએ તો 4S કક્ષકમાં N ની કિંમત થશે 4। હવે તમારે એમ યાદ રાખવાનું કે આગળનો જે નંબર છે આપણો મુખ્ય ક્વોન્ટમાંક છે, અને જે સંજ્ઞા છે તો તમને ખબર છે, S માટે તો 0, P માટે તો 1, D માટે તો 2, F માટે 3, એવી રીતે L ની કિંમત યાદ રાખવાની। તો N = 4 ને L = 0, તો N+L શું થશે? 4। પણ અહીંયા જો 3D કક્ષકમાં જુઓ તો N = 3 અને D = 2, તો N+L થશે 5। તો 4S અને 3D કક્ષક માટે શક્તિ ક્રમ 4S નો 3D કરતાં ઓછો થશે, બરાબર। જો બે જુદી જુદી કક્ષકોમાં N+L નું મૂલ્ય સરખું જ મળે તો એક કક્ષકમાં જેનું N નું મૂલ્ય વધુ હોય તેની શક્તિ વધુ ગણવાની। દાખલા તરીકે 2P અને 3S કક્ષકોની શક્તિ માટે 2P એટલે N = 2 અને P છે એટલે L = 1, તો N+L = 2+1 એટલે કે 3। અને 3S કક્ષક માટે N = 3, L = 0, તો N+L થશે 3। હવે બંનેની કિંમત સમાન છે, તો N ની કિંમત કોની વધારે છે? 3S ની, તો 3S ની શક્તિ 2P કરતાં વધુ થશે, તો 3S is greater than 2P, કારણ કે 2P કરતાં 3S માં N નું મૂલ્ય વધુ છે। તમારે 2.5 કોષ્ટક ટેબલ નંબર 2.5 પેજ નંબર 58 ઉપર આપેલું છે, એ આખું દોરીને પાક્કું કરવાનું છે। જો ન યાદ આવે તો 2-3 વાર દોરી લેજો, બરાબર, હોમવર્કની બુકમાં 2 વાર અને 1 વાર ક્લાસવર્કમાં, એટલે યાદ રહી જશે। પણ જો એક જ સ્તરમાં આવેલી શક્તિ સ્તરમાં આવેલી એક જ પ્રકારની કક્ષકો હોય, ધારો કે P ની હોય, તો પેટા કક્ષકો કઈ થઈ? PX, PY અને PZ, તો એ સમશક્તિ હોય, જે આપણે આગળ જોયું હતું ડીજનરેટ, યાદ આવ્યું? તો દાખલા તરીકે N = 2 માટે આવેલી 2P કક્ષકમાં તો શું હોય? તો 2PX = 2PY = 2PZ, એવી રીતે D નું હોય તો 5 થશે। તો અહીંયા સુધીનું આપણે શક્તિની ઉર્જા સુધીનું ભણીએ, હવે આપણે લગભગ 1 કે 2 વિડીયોમાં ચેપ્ટર પૂરું થઈ જશે। તો હોમવર્કમાં જોઈ લ્યો કક્ષકોની ઉર્જા, શિલ્ડિંગ અસર અને અસરકારક કેન્દ્રીય વીજભાર વિશે ટૂંક નોંધ, N+L નો નિયમ ઉદાહરણ સહિત સમજાવજો, અને સ્વાધ્યાયના 2.62 અને 2.64 આ 2 ક્વેશ્ચન તમારે લખવાના છે।